કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોટાની સાઈઝ 100 KB, 50 KB અથવા તો 50 KBની અંદર પૂછવામાં આવે છે, એટલે કે ઓનલાઈન ફોટો અપલોડ કરતી વખતે એની મિનિમમ સાઈઝ 50 KBની અંદર હોવી જોઈએ અથવા તો 100 KBની અંદર હોવી જોઈએ. ઘણી વખત 50 KBની અંદર એટલે કે 20, 30 અથવા તો 40 KBની અંદર પણ ફોટાની સાઈઝ પૂછવામાં આવે છે, પરંતુ મોબાઈલથી જે ફોટા પાડેલા હોય એની સાઈઝ ઓછામાં ઓછી 2 અથવા તો 3 MBની હોય છે. તો આ ફોટાની સાઈઝ કેવી રીતે ઘટાડવી, એના માટે ગૂગલ પ્લે સ્ટોરની અંદર ફોટો એન્ડ પિક્ચર રિસાઈઝર એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ઓપન કરશો એટલે પ્રથમ સ્કીપ આપ્યા બાદ અહીંથી ફોટો સિલેક્ટ કરતી વખતે અલો આપવાનું રહેશે. ત્યારબાદ અહીં સિલેક્ટ ફોટો લખ્યું તેના પર ક્લિક કરશો એટલે તમારે જે ફોટોની સાઈઝ ઘટાડવી છે એ ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીં નીચે રિસાઈઝ એવું લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે અહીં બધી સાઈઝ પૂછવામાં આવશે. 25% સાઈઝ ઘટાડવી, 40%, 50%, 75%. કસ્ટમની અંદર જશો તો ત્યાં તમે જાતે પણ વધારો ઘટાડો કરી શકશો. પ્રથમ ફોટોને ક્રોપ કરીને જેટલી સાઈઝ રાખવી છે એટલી સાઈઝ ફોટાને ક્રોપ કરી લેવો. ત્યારબાદ ક્રોપ કર્યા બાદ અત્યારે જે મૂળ સાઈઝ હતી એના કરતાં થોડી ઘણી સાઈઝ ઓછી થઈ ગઈ છે. હવે આ ફોટાને 100 KBની અંદર અથવા તો 50 KBની અંદર કેવી રીતે સાઈઝ ઘટાડવી, તો અહીં સાઈઝ લખું તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ કસ્ટમ લખ્યું ત્યાં જઈશું. અહીંથી તમે વધારો ઘટાડો કરી શકશો. 10% કરીએ તો કેટલી સાઈઝ થાય છે, 36 KBની સાઈઝ થઈ ગઈ છે. હવે ફોટા પર ક્લિક કરશો તો નીચે જે ઓરિજિનલ સાઈઝ છે એ ઓરિજિનલ સાઈઝ 4 MBની છે અને ઉપર ફોટાની સાઈઝ છે એ 36 KBની થઈ ગઈ છે. અને આ ફોટો છે એ તમારા ફોનની ગેલેરીમાં પણ સેવ થઈ જાય છે. ત્યારબાદ હજી પણ ફોટાની સાઈઝ વધારી હોય કે ઘટાડી હોય તો રિસાઈઝ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ 25% ફોટાની સાઈઝ ઘટાડી હોય તો તેના પર ક્લિક કરવાનું રહેશે તો ફોટો છે એ 95 KB થઈ ગયો છે. તો આવી રીતે જે મેઇન ફોટો હોય એ ફોટાની સાઈઝ ઘટાડી અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોટો અને આવી રીતે આપણી સિગ્નેચરને એટલે કે સહીને પણ તમે સ્કેન કરી અને ત્યારબાદ આ એપ્લિકેશનના માધ્યમથી એની સાઈઝ પણ તમે 50 KB, 100 KBની અંદર વધારો ઘટાડો કરી શકશો. તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ્યારે 50 KB અથવા તો 100 KBની અંદર ફોટાની સાઈઝ પૂછવામાં આવતી હોય અને એ રીતે અપલોડ કરવાનો થતો હોય ત્યારે ઘણી બધી મુશ્કેલી થતી હોય, ત્યારે આવી રીતે છે એ ફોટાની સાઈઝ એકદમ સરળતાથી વધારી ઘટાડી શકાય છે અને ઓનલાઈન ફોર્મમાં ફોટો અથવા તો સિગ્નેચર અપલોડ કરી શકાય છે.